હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હર્ષ મિસ્ત્રી. આજે આપણે જોઈશું બંધારણ. તો બંધારણના અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શેની બનેલી છે તે વિશે આપણે આજે થોડી વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ આપણે કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકાર હોય તો સંસદ, કેન્દ્રમાં શું હોય? સંસદ. તો સંસદના અંદર કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિનો, રાજ્યસભાનો અને લોકસભાનો. જે રાષ્ટ્રપતિ છે તે બંધારણીય વડા છે. પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન પૂછાઈ જાય કે ભારત દેશના બંધારણીય વડા કોણ કહેવાય છે? તો ભારત દેશના બંધારણીય વડા કહેવાય છે રાષ્ટ્રપતિ. તેના પછી સંસદના અંદર આવે છે રાજ્યસભા, એના પછી આવે છે લોકસભા. પરીક્ષાના અંદર ની લેવલે આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે સંસદનું સૌથી ઉપલું ગૃહ કયું? તો સંસદનું સૌથી ઉપલું ગૃહ કહેવાય છે રાજ્યસભા, પછી લોકસભા. તો પરીક્ષાના અંદર આ રીતે પ્રશ્ન પૂછાઈ જાય છે કે સંસદનું સૌથી નીચલું ગૃહ કયું? તો એમાં જવાબમાં આવે લોકસભા. હાલના આપણા શ્રી રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ, જે 14મા રાષ્ટ્રપતિ છે. છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણી 2017માં થઈ હતી. લોકસભા હાલમાં 16મી લોકસભા ચાલી રહી છે. એના પછી જોઈએ, એક વખત હજી જોઈ લઈએ ફરીથી, કેન્દ્ર. કેન્દ્રના અંદર સંસદ, સંસદ શેની બનેલી હોય છે? રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. બંધારણીય વડા રાષ્ટ્રપતિ, સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા, સંસદનું નીચલું ગૃહ લોકસભા. હવે જોઈશું આપણે પર્ટિક્યુલર હર જે તે રાજ્ય હોય એના અંદર શું હોય. તો રાજ્ય સરકાર, તો રાજ્ય સરકાર શેની બનેલી છે? રાજ્ય સરકારમાં વિધાનમંડળ હોય. હવે પરીક્ષાના લેવલે આ રીતે પ્રશ્ન પૂછાઈ જાય છે, જો કેન્દ્રના અંદર સંસદ તો રાજ્યની અંદર શું? પરીક્ષાના અંદર તમે આવા ઓપ્શનો હશે, વિધાન પરિષદ, વિધાનસભા, વિધાનમંડળ કે વિધાન લોકસભા. આ રીતનો કોઈ ઓપ્શન આપી દીધો છે, તમે 100% વિધાન પરિષદ જ કરવાના, પણ એમાં જવાબ આવે વિધાનમંડળ. તો રાજ્ય સરકાર શેની બનેલી છે? વિધાનમંડળની. તો વિધાનમંડળના અંદર કોનો સમાવેશ થાય? રાજ્યપાલ. જેમ સંસદમાં રાષ્ટ્રપતિ, એમ વિધાનમંડળમાં રાજ્યપાલનો સમાવેશ થાય છે. જે રાજ્યપાલ છે તે રાજ્યના બંધારણીય વડા છે. તો પરીક્ષાના અંદર આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય કે રાજ્યના બંધારણીય વડા કોણ? તો રાજ્યના બંધારણીય જે તે રાજ્યના રાજ્યપાલ હોય છે તે રાજ્યના બંધારણીય વડા હોય છે. જો દેશના આપેલા હોય તો એમાં રાષ્ટ્રપતિ આવે. એના પછી જોઈશું આપણે વિધાન પરિષદ. વિધાન પરિષદ એ કહેવાય છે રાજ્યનું ઉપલું ગૃહ. પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય કે રાજ્યનું ઉપલું ગૃહ કયું? તો રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ. ભારતમાં કુલ 7 જ રાજ્યોની અંદર વિધાન પરિષદ છે, ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી. પછી છેલ્લું રાજ્ય, પછી નીચલી વિધાનસભા. તો આ રીતની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે વિધાનમંડળનું સૌથી નીચલું ગૃહ કયું? તો એમાં આવે વિધાનસભા. હાલમાં વિધાનસભાની સીટો 182 છે, તમે લોકો જાણો જ છો. એના પછી આપણે છેલ્લે જોઈતું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર શું આવે? પંચાયતી રાજ અને શહેરી વિસ્તાર. તો આપણે પહેલાં પંચાયતી રાજ વિશે જોઈ લઈશું. તો પંચાયતી રાજના અંદર આવે ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. શહેરી વિસ્તારની અંદર આવે નગરપાલિકા, મહાનગરપાલિકા. અને બીજું આપણે જોઈશું કે સ્થાનિક સ્વરાજના પિતા કોને કહેવાય છે? તો સ્થાનિક સ્વરાજના પિતા કહેવાય છે લોર્ડ રિપન. ગ્રામ પંચાયતની રચના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? તો અનુચ્છેદ 40. પંચાયતી રાજના પ્રણેતા કોના કહેવામાં આવે છે? બલવંતરાય મહેતાની પંચાયતી રાજના પ્રણેતા કહેવામાં આવે છે. અને હવે આપણે થોડું બીજું જોઈ લઈએ એના અંદર. તો પરીક્ષાના અંદર એમ આ રીતનો પ્રશ્ન પૂછાય છે, કેન્દ્ર સરકાર કેટલા વિષયોની બનેલી છે? તો 100 વિષયની કેન્દ્ર સરકાર બનેલી છે. રાજ્ય સરકાર કેટલા વિષયોની બનેલી છે? તો 61 વિષયની બનેલી છે. પંચાયતી સ્થાનિક સ્વરાજની અંદર પંચાયતી રાજ કેટલા વિષયનું બનેલું છે? તો એ 24 વિષયનું બનેલું છે. શહેરી વિસ્તાર, સ્થાનિક સ્વરાજમાં શહેરી વિસ્તાર કેટલા વિષયો હોય? તો તેમાં 18 વિષયો હોય છે. તો એક વખત મિત્રો હજી આપણે રિપીટ કરી લઈએ કે તમને બહુ ડીપમાં મગજમાં ઉતરી જાય. જોઈએ શેના બનેલા છે બંધારણની અંદર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શેની બનેલી છે. તો આપણે જોઈશું કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારની અંદર વિષયો 100. કેન્દ્ર સરકાર તો સંસદ, સંસદ તો એના અંદર રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા. રાષ્ટ્રપતિ એ દેશના બંધારણીય વડા છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે.
હવે બીજો એક મિત્ર અહીંયા આપણે પ્રશ્ન જોઈશું. પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય કે દેશના વહીવટી વડા કોણ. આપણે જોઈએ અહીંયા બંધારણીય વડા, તેમાં રાષ્ટ્રપતિ તો આપણે જોઈ જ લીધા, તો પરીક્ષાના અંદર આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે દેશના વહીવટી વડા કોણ. તો દેશના વહીવટી વડા આવે વડાપ્રધાન. જે સમયના જે તે વડાપ્રધાન હોય એ દેશના વહીવટી વડા કહેવાય. તો જોઈ લીધું મિત્રો. હવે આપણે નીચે આવીશું. રાજ્ય સરકાર, તો રાજ્ય સરકાર 61 વિષયોની બનેલી છે. રાજ્ય સરકાર તો વિધાનમંડળ. ફરીથી એક વખત હું રિપીટ કરું છું, જો કેન્દ્રમાં સંસદ તો રાજ્યમાં શું, તો વિધાનમંડળ. વિધાનમંડળ શેની બનેલી છે, રાજ્યપાલ, જે દેશના રાજ્યના બંધારણીય વડા કહેવામાં આવે છે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન ઉમેરાય છે, પરીક્ષામાં આ રીતે પણ પૂછાઈ શકે, રાજ્યના વહીવટી વડા કોને કહેવામાં આવે છે. રાજ્યના વહીવટી વડા કોને કહેવામાં આવે છે, જેમ અહીંયા કેન્દ્રના સર, જે દેશના વહીવટી વડા પ્રધાનમંત્રી કહેવામાં આવે છે વડાપ્રધાન, એમ રાજ્યના વડા વહીવટી વડા કહેવામાં આવે છે મુખ્યમંત્રીને. પછી વિધાનમંડળ, વિધાન પરિષદ કે સૌથી ઉપલું ગૃહ, જે વિધાન પરિષદ ગુજરાતમાં આવેલ નથી, કુલ 7 જ રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે. એના પછી જોઈએ સૌથી નીચલું ગૃહ વિધાનસભા. એના પછી આપણે જોઈએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજના પિતા, પરીક્ષાના અંદર આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય કે સ્થાનિક સ્વરાજના પિતા કોને ગણવામાં આવે છે, તો લોર્ડ રિપન. પંચાયતી રાજ 24 વિષયો, ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. શહેરી વિસ્તારમાં 18 વિષયો, નગરપાલિકા, મહાનગરપાલિકા. હું અહીંયા એક બીજો તમને એક બહુ ઇઝી પ્રશ્ન હું તમને કહેવા જઈ રહ્યો છું, તમે શાંતિથી સાંભળજો. પરીક્ષાના અંદર આ રીતે પ્રશ્નો પૂછાવતા હોય છે કે તલાટી, ગામ પંચાયતના તલાટી બનવા માટે કેટલી ઉંમર જોઈએ, તાલુકા વિકાસ અધિકારી બનવા માટે કેટલી ઉંમર જોઈએ, જિલ્લા મેજિસ્ટ્રિક બનવા માટે કેટલી ઉંમર જોઈએ, કે નગરપાલિકાના કોઈ સભ્ય બનવા માટે, કે કોર્પોરેટર બનવા માટે, કે મહાનગરપાલિકાના કોઈ પણ કંઈક બનવા માટે તો કેટલી ઉંમર જોઈએ. તો જે સ્થાનિક સ્વરાજની સંસ્થાને જે લગતા હોદ્દાઓ છે, પંચાયતી રાજ અને શહેરી વિસ્તાર, એના માટે ઉંમર જોઈએ ફક્ત ને ફક્ત 21 વર્ષ. કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમારે જો લડવી હોય, કોઈ 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 સભ્ય બનવું હોય, તો ગામ પંચાયત સરપંચ હોય કે તલાટી હોય કે ગ્રામ સેવક હોય, તાલુકા વિકાસ અધિકારી હોય કે જિલ્લાને લગતો કોઈ હોદ્દો હોય, નગરપાલિકાને લગતો હોદ્દો હોય કે કોઈ મહાનગરપાલિકાને લગતો હોદ્દો હોય, તો તેમને બનવા માટેની લઘુત્તમ ઉંમર જોઈએ છે ફક્ત 21 જ. નીચે જોઈએ મિત્ર, ગામ પંચાયતની રચના અનુચ્છેદ 40, ગામ પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા. પરીક્ષાના અંદર આ રીતે પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે ગુજરાતની અંદર પંચાયતી રાજ ક્યારથી લાગુ થયું, તો 1963 પંચાયતી રાજ ચાલુ થઈ. સૌ પ્રથમ કયા ભારતના રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત થઈ, તો રાજસ્થાનની અંદર થઈ હતી. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો, જો મિત્રો તમને મારો આ બસ અહીંયા પૂરું કરી, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરવા વિનંતી. હું હર્ષ મિસ્ત્રી વિદાય લઈશું, ફરીથી મળીશું આવા જ એક સારા એવા ટૉપિક ઉપર. સેના બનેલા છે બંધારણના અંદર. તો અલવિદા અહીંયા.